જીતેન્દ્ર સતાપરા, મંડળ અધ્યક્ષ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન રાજકોટ ડિવિઝન. અમારો એક જ વિરોધ પ્રદર્શનમાં અમારી એક જ માંગ છે કે 1/1/2004 પછીના જે કર્મચારીઓ છે જેને એનપીએસ લાગુ છે એ એનપીએસ રદ કરી અને જે પહેલાં પુરાની પેન્શન સ્કીમ હતી એ નીતિ ચાલુ કરવાની. અમારે આના માટે લડત કરવા માટે અમે 1/2004થી સતત લડત કરી રહ્યા છીએ અને અમે 21 જાન્યુઆરી 2023ના દિવસ 24 ટ્રેડ યુનિયન ભેગા થઈ અને એક જોઈન્ટ ફોરમ બનાવ્યું છે અને જોઈન્ટ ફોરમના જે વિધિવત સમય અનુસાર એના જે દરરોજ 21 તારીખે અમે એનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ. લાસ્ટ ડિસેમ્બરમાં અમે એનું મતદાન પણ કરેલું હતું અને મતદાન કરી અને પછી એ મતદાનમાં રેલ કર્મચારી હડતાલમાં જોડાવવા માટે 94% સહમત થયા છે. અમારી આ માંગ સરકાર સંતોષી દે તો અમે અમારી હડતાલ વહેલી તકે જે પૂરા કરશું. જો અમારી આ 4 દિવસીય હડતાલ એક સારી સંકેત છે, આગળ જો અમારી આ ઓલ્ડ પેન્શન સ્કીમ છે એ ચાલુ કરવામાં નહીં આવે તો અમારા એઆરએફના મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આદેશ અનુસાર જો જરૂર પડે તો રેલ હડતાલ કરવા માટે પણ અમે સક્ષમ છીએ અને રેલ હડતાલ પણ કરીશું.